समाचार जोई विगतवार ऑगस्टा वेस्टलैंड हेलिकॉप्टर सौदा मुद्दे इटालीना कोर्टना चुकादाथी भारतना राजकारणमां भूकंप सर्जायो छे। इटालीनी कोर्टे तेना चुकादामां कह्युं छे के 6 वर्ष अगाउ थयेला हेलिकॉप्टर सौदामां लांच अपाई हती। आ केसमां कोर्टे कोंग्रेसना केटलाक नेताओना नामनो उल्लेख पण कर्यो छे। भाजपे आरोप मूक्यो छे के आ सौदामां कोंग्रेसना नेताओए कटकी करी छे अने तेनी तपास ईडी मार्फते थवी जोईए। आ बहुचर्चित सौदामां कोंग्रेसना नेताओना नामनो घटस्फोट थता भाजप आजे संसदना बंने गृहोमां આ મામલે કોંગ્રેસને ભીંસમાં લે તેવી શક્યતા છે। ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન મુદ્દે કેન્દ્રની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે। ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન પર સ્ટે મૂકતા ઉત્તરાખંડ હાઈકોર્ટના ચુકાદાને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે। ગઈ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવા અંગેના હાઈકોર્ટના ચુકાદા પર 27મી તારીખ સુધીનો સ્ટે આપ્યો હતો। ગયા ગુરુવારે હાઈકોર્ટે ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી 29મી એપ્રિલે વિધાનસભામાં વિશ્વાસમતનો આદેશ આપ્યા બાદ કેન્દ્રએ સુપ્રીમમાં અરજી કરી હતી। તો આ તરફ ભારતે પઠાણકોટ એરબેઝ પરના આતંકવાદી હુમલાની તપાસ અને પાકિસ્તાનની કોર્ટમાં મુંબઈના આતંકવાદી હુમલાની સુનાવણીમાં ઝડપ લાવવા પર ભાર મૂક્યો છે। નવી દિલ્હીમાં ગઈકાલે હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સની સમાંતર યોજાયેલી બંને દેશોના સચિવ સ્તરની બેઠકમાં વિદેશ સચિવ એસ જયશંકરે પાકિસ્તાની વિદેશ સચિવ એઝાઝ અહેમદ ચૌધરી સાથે ચર્ચા કરી હતી। જયશંકરે જૈશ એ મોહમ્મદના વડા અને પઠાણકોટ હુમલાના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને 1267 પ્રતિબંધ મૂકનારી સમિતિ દ્વારા યાદીમાં સામેલ કરાવવાની માંગ પણ કરી હતી। આ ઉપરાંત ભારતે અપહરણ કરીને પાકિસ્તાન લઈ જવાયેલા નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ યાદવને તાત્કાલિક રાજકીય મદદ પૂરી પાડવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો। આતંકવાદ સામેની કાર્યવાહીમાં પાકિસ્તાનના નકારાત્મક વલણને કારણે દ્વિપક્ષીય સંબંધો પર વિપરીત અસર પડી રહ્યા હોવાનો દાવો પણ બેઠકમાં ભારત દ્વારા કરવામાં આવ્યો હતો। નવી દિલ્હીમાં હાર્ટ ઓફ એશિયા ઇસ્તંબુલ પ્રોસેસની 6ઠી બેઠક મળી હતી, જેમાં પાકિસ્તાનના વિદેશ સચિવ એઝાઝ અહેમદ ચૌધરી અને ભારતીય વિદેશ સચિવ એસ જયશંકર ઉપરાંત અન્ય 12 દેશના સચિવોએ ભાગ લીધો હતો। હાર્ટ ઓફ એશિયાની રચના અફઘાનિસ્તાનના તેના પડોશીઓ અને ક્ષેત્રીય દેશો વચ્ચે સુરક્ષા તેમજ આર્થિક સહકાર સહિતના મુદ્દે ચર્ચા માટેના મંચ તરીકે 2011માં થઈ હતી। આ મંચનો હેતુ અફઘાનિસ્તાનમાં પુનઃવસનની કામગીરીને ઝડપી બનાવવાના તેમજ રોકાણ વધારવાનો છે। સંમેલનમાં ભાગ લેનારા દેશોમાં અફઘાનિસ્તાન, ચીન, ભારત, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, સાઉદી અરેબિયા, તાજિકિસ્તાન, તુર્કી, તુર્કમેનિસ્તાન અને યુએઈનો સમાવેશ થાય છે। મહાવિકાસ ઝુંબેશ એવા ગતિશીલ ગુજરાત કાર્યક્રમના 4થા તબક્કાનો મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પ્રારંભ કરાવ્યો છે। 151 દિવસમાં 251 નિર્ધારને સાકાર કરવા માટે 19 થીમમાં 251 યોજનાઓનો તખતો તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 251 જનકલ્યાણલક્ષી પાસાઓ સાથે વનબંધુ વિકાસ, આરોગ્યલક્ષી કાર્યક્રમ, કૃષિ વિકાસ, પ્રજા સલામતી, માળખાકીય સેવાઓના સુદૃઢીકરણ જેવા પાયારૂપ બાબતોનો સમાવેશ કરાયો છે। આ અગાઉ 3 તબક્કાની વાત કરીએ તો પ્રથમ તબક્કાની 138%, બીજા તબક્કાની 126% અને ત્રીજા તબક્કાની 133%ની કાર્યસિદ્ધિને જ્વલંત સફળતા મળી છે, ત્યારે હવે 4થા તબક્કામાં સપ્તાહમાં એકવાર જિલ્લાના ગામોની મુલાકાત લઈને સ્થળ પર જ સમસ્યાનું નિવારણ લાવવાનો નવતર અભિગમ નિયમિત રૂપે અપનાવાશે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગતિશીલ ગુજરાત કાર્યક્રમ 2016-17ની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું। પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામે ભાજપ કોંગ્રેસ બંને પક્ષ માટે મૂંઝવણ ઉભી કરી છે। મહાનગરપાલિકાની 32 બેઠકો પૈકી બંને પક્ષના ફાળે 16-16 બેઠકો આવી છે। પરિણામ આવ્યા છતાં મહાનગરપાલિકાનું સત્તાનું સુકાન કોણ સંભાળશે તે પ્રશ્ન હજુ ઊભો જ છે। જોઈએ એક અહેવાલ। ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોએ રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ માટે મૂંઝવણ ઉભી કરી છે। મહાનગરપાલિકાના 8 બોર્ડની 32 બેઠકો પૈકી 16 બેઠકો ભાજપના ફાળે અને બાકીની 16 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે। પરિણામ અંગે ભાજપે ખુશી વ્યક્ત કરી છે। ગત ચૂંટણીમાં ભાજપને 15 અને કોંગ્રેસને 18 બેઠકો મળી હતી, ત્યારે આ વખતે ભાજપની 1 બેઠક વધી છે જ્યારે કોંગ્રેસની 2 બેઠકો ઘટી છે। અમે ગાંધીનગર મહાનગરપાલિકાના નાગરિકોનો આભાર માનીએ છીએ, કાર્યકર્તાનો આભાર માનીએ છીએ, અભિનંદન આપીએ છીએ કે ગત વખતે ભારતીય જનતા પાર્ટીની જે બેઠક હતી એ બેઠકમાં વધારો થઈને આ વખતે ભારતીય જનતા પાર્ટીને 16 બેઠકો પ્રાપ્ત થઈ છે। ગાંધીનગર કોર્પોરેશન વિકાસના પંથે ચોક્કસપણે આગળ વધશે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ દ્વારા કોર્પોરેશનના નાગરિકોને વધુ ને વધુ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ દિશાના ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો રહેશે। હું તો એ મતનો છું કે એમાં પાર્ટીનો રાઈટ હોવો જોઈએ
કે સભ્ય શેડ બી રાઇટલી અપટાઈડ મેમ્બરશીપ આઉટ પાર્ટી લખીને આપી દે કે આ હવે અમારું સભ્યપદ રહેતું નથી, એનું સભ્યપદ એ જ વખતે મટી જાય. હું એ રીતે કે આ સરકાર જે રીતે આખા દેશમાં ગુજરાતમાં બીજેપી જે એ શહેરમાં ગાંધીનગર સરકારના નાક નીચે બહુમતી નહીં મેળવી શકે. કોંગ્રેસ તો વિરોધ પક્ષમાં છે ને અમે 16 આવ્યો કે 14 આવ્યો કે 20 આવ્યો ડઝન્ટ મેક એ ડિફરન્સ. વોર્ડ નંબર 3 માંથી ઉભા રહેલા ભાજપના ઉમેદવાર અને પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણાની હાર થઈ છે. ગત ચૂંટણીઓમાં તેઓ કોંગ્રેસ તરફે જીત્યા હતા, જો કે તેમણે પોતાના 3 સભ્યો સાથે પક્ષપલટો કર્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. ટાઈ પડતા હવે ચૂંટણી પંચનું માર્ગદર્શન મંગાશે, જે બાદ સામાન્ય સભા મળશે. સામાન્ય સભામાં બંને પક્ષે મેયરનો મેન્ડેટ અપાશે. જો તેમાં પણ ટાઈ પડશે તો ચિઠ્ઠી ઉછાળવાનો વિકલ્પ પસંદ કરાય તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં જે પરિણામ મને જે જાણકારી છે એ પ્રમાણે ભાજપને પણ 16 સીટ આવી છે અને કોંગ્રેસને પણ 16 સીટ આવી છે. આખી મતદાનની પ્રક્રિયા હવે પૂર્ણ થાય છે બહુ શાંતિપૂર્વક રીતે અને બધા લોકોના સાથ સહયોગ અને સહકારથી આ બધું પૂર્ણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના 30 સેક્ટર અને 6 શહેરી ગામોના વિસ્તારને આવરી લેતી મહાનગરપાલિકાની રચના વર્ષ 2011માં કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી 19 એપ્રિલ 2011ના રોજ યોજાઈ હતી. ગાંધીનગર મહાનગરપાલિકાનું આજનું પરિણામ ભારે રસાકસી બાદ આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને 16 બેઠકો મળતા ટાઈની પરિસ્થિતિ સર્જાઈ છે. તો હવે મેયરના પદ માટે ચિઠ્ઠી ઉછાળીને જ ફેસલો કરવામાં આવશે. અનિસ કાદરી, દૂરદર્શન સમાચાર, ગાંધીનગર. ગુજરાત ભાજપના સુકાની વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા તથા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપને ઝળહળતી સફળતા અપાવતા બદલ મતદારોનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. 5 જિલ્લાની 10 તાલુકા પંચાયત બેઠક પૈકી 7 બેઠક અને જિલ્લા પંચાયતની 2 બેઠક પૈકી 1 બેઠક ભાજપને મળતા કાર્યકરોની છાવણીમાં આનંદ છવાઈ ગયો છે. વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકા હોય કે તાલુકા પંચાયતની પેટાચૂંટણી, બધા પરિણામનો સાર એક જ છે કે મતદારોએ કોંગ્રેસના નકારાત્મક રાજકારણને જાકારો આપ્યો. સ્વચ્છ ભારત બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ઠેર ઠેર સાકાર થતું નજરે પડી રહ્યું છે. આણંદ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે. આણંદનું સારસા ગામ પણ આ અભિયાનમાં અગ્રેસર રહ્યું છે. ગામમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરીને ગામને સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે. જોઈએ એક રિપોર્ટ. સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરતું સારસા ગામ કુલ 15,000ની વસ્તી ધરાવે છે. આ ગામ શાળા અને ફાર્મસી કોલેજ ઉપરાંત NRIની વસ્તી ધરાવે છે. ગામમાં યુવાન સરપંચ ગામના વિકાસ માટે અગ્રેસર રહે છે. આ ગામના વિકાસ માટે 21 સભ્યોની ગ્રામ વિકાસ સમિતિ બનાવી છે. આ સમિતિ દ્વારા ફંડ ઉઘરાવી ગામમાં ટ્રેક્ટર સહિતના સફાઈના સાધનો વસાવવામાં આવ્યા છે. એટલે ડોર ટુ ડોર જે કનેક્શન હોય એ લોકો દરેક વિસ્તાર હોય બહાર અમે મોટી કચરા પેટીઓ મૂકેલી છે એની મેં એ લોકો નાખે ત્યાર પછી રોજે રોજ ટ્રેક્ટર જે સવાર આવી જાય અને બધી ટ્રેક્ટરમાં ખાલી કરી અને લેન્ડફિલ્ડ સાઇટે રોજે રોજ નાખ્યા હોય છે. આથી અને સ્વચ્છતા અભિયાન માટે એવું થાય છે કે રોગચાળો ઓછો થાય છે, પછી લોકોના જાગૃતતા આવે છે. તે સારસા પોતાનું કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે. ગ્રામજનો પણ દરરોજ ઉઠીને વ્યવસ્થા ડેઈલી પોતાનું જે સોસાયટીનો અને શેરીનો કચરો હોય એ પણ કલેક્ટ કરીને આમાં આપે છે. જે રીતે ગ્રામજનોનો સૌથી વધુ આમાં ભાગ હોવાને કારણે સારસા એક સ્વચ્છ વિલેજ તરીકે ઉભરી. સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સારસા ગામને 6 લાખની ગ્રાન્ટ અને પ્રોત્સાહન રૂપે રૂપિયા 3 લાખની સહાય મળી છે. કચરાના એકત્રીકરણ માટે ઘરે ઘરે પ્લાસ્ટિકની ડોલ પણ આપવામાં આવી છે. ગામમાં 24 કામદારો ટ્રેક્ટર વડે ડોર ટુ ડોર કલેક્શન કરી ઘન કચરો એકત્રિત કરી ગામની ભાગોળે પડતર જમીનમાં નિકાલ કરે છે. નામદાર ગુજરાત સરકાર તરફથી 14,500ની 82ની વસ્તી છે તેના ગુણ્યા 2 લેખે ગ્રામ પંચાયતને વર્ષ 15-16માં 6 લાખની ઉપરની સમથિંગ રકમની ગ્રાન્ટ મળેલી છે, જેની સામે ગ્રામ પંચાયત ને પોષાક રૂપે જેટલી રકમનો વેરો વસૂલ કરે છે સફાઈનો તેટલી જ રકમ સરકારમાંથી પણ આપવામાં આવે છે, જે સદરે અમને 3 લાખ ઉપરની રકમ મળેલી છે. અને ગ્રામ પંચાયત સારસા પાસે હાલ 24 સફાઈ કામદારો છે અને 6 ટ્રેક્ટર ઉપરના સફાઈ કામદારો છે. સફાઈની કામગીરી એકલી સરકારી તંત્રની પણ નથી, ગામ લોકો પણ એમાં લોકભાગીદારીથી ખૂબ સહકાર આપી રહ્યા છે અને તાલુકા ટીમ વતી અમે ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. સારસા ગામની જનતા પણ
સ્વચ્છતા અભિયાનને પ્રતિસાદ આપી પોતાનો સહયોગ આપી રહી છે. તેઓ નિયમિત રીતે આસપાસનો કચરો એકઠો કરી કચરો લેવા આવતા ટ્રેક્ટરમાં જ ઠાલવે છે અને તેમને પણ પંચાયતનો અને સફાઈ કામદારોનો સહકાર મળતા ગ્રામજનો આભાર માની રહ્યા છે. એના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારનું અભિયાન છે સ્વચ્છતા અભિયાન. મારું નિર્મળ ગામ એમાં સરે ખરેખર સારસા ગામમાં સફાઈ એવી ચાલુ થઈ રહેલી છે. સરપંચ શ્રી વિમલભાઈ અને તલાટી કમમંત્રી શ્રી આપણા કુંદનસિંહ ઠાકોર સાહેબ પણ સારી એવી કામગીરી કરી રહ્યા છે. પંચાયત વાળાએ પણ અમને સહકાર આપેલો છે બહુ જ, અને સ્વચ્છતા અભિયાન છે અને એમાં એ સારી કામગીરી છે કારણ કે રોગચાળો ના ફેલાય અને અનેક એવા બધા મુશ્કેલીઓ કોઈ પણ ના આવે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકારની ગ્રાન્ટથી આણંદ જિલ્લાના સારસા સહિતના 278 ગામો સ્વચ્છ અને સુઘડ બન્યા છે, જ્યાં સરકાર દ્વારા સફાઈ માટેના તમામ સાધનો પૂરા પાડવામાં આવ્યા છે. દૂરદર્શન સમાચાર માટે આણંદથી પરેશ મકવાણાનો રિપોર્ટ. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે હુડકો દ્વારા સુરત શહેરને 2015-16 માટે ઓવરઓલ સિટી ડેવલપમેન્ટ એવોર્ડ એનાયત કરાયો છે. વધતા જતા શહેરીકરણ સાથે નાગરિકોને સારી સુવિધા પૂરી પાડનારા શહેરોને દર વર્ષે હુડકો બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ હેઠળ વિવિધ કેટેગરીમાં પુરસ્કૃત કરે છે, જે માટે સુરત શહેરને 9 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, જેની ખરાઈ કરીને સુરત મહાનગરપાલિકાને ઓવરઓલ સિટી ડેવલપમેન્ટ એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી. ગત તારીખ 26 એપ્રિલે દિલ્હીમાં કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રીએ સુરતના ડેપ્યુટી મેયરને એવોર્ડ એનાયત કર્યો હતો. સાથે જ ટ્રોફી, સર્ટિફિકેટ અને ₹1,00,000નું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ગઈકાલે નર્મદા જિલ્લામાં સામાજિક પ્રસંગે હાજરી આપવા આવ્યા હતા. પ્રવીણભાઈ તોગડિયાએ નાંદોદ તાલુકાના વાઘપરા ખાતે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાના નિવાસસ્થાને જઈ તાજેતરમાં થયેલ તેમના પિતાના નિધન બદલ તેમને સાંત્વના પાઠવી હતી. છેલ્લા 30 વર્ષથી શ્રી વસાવા સાથેના અંગત સંબંધોને કારણે તેઓ મનસુખભાઈના પિતાના અવસાન પ્રસંગે સાંત્વના આપવા આવ્યા હતા, એમ ડોક્ટર તોગડિયાએ જણાવ્યું હતું. એવું છે કે મનસુખભાઈ સાથે મારો 30 વર્ષ જૂનો સંબંધ છે અને 20 વર્ષ પહેલા પણ આ જ ગામમાં હું આવ્યો હતો. જો હું સુરત આવ્યો તો મને ખબર પડી કે બાપુજી ગુજરી ગયા, એટલે અહીંયા શોક મનાવવા મનસુખભાઈને ત્યાં હું આ ગામમાં આવ્યો અને મારા જૂના સંબંધોને યાદ કરી ના ઘરે આવવાનું થયું. ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે બોડેલીમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણલાલ વોરાએ વિવિધ 62 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. બોડેલી તાલુકાના 17 ગામોમાં ₹480,00,000ના ખર્ચે આ વિવિધ વિકાસ પ્રોજેક્ટનું નિર્માણ થશે. કોસિંદ્રામાં ₹20.42 લાખના ખર્ચે PHC સબ સેન્ટરનું રમણલાલ વોરાએ લોકાર્પણ કર્યું હતું, તો કોસિંદ્રા વાસના રોડ, સિમલઘોડા વસાહત રોડ અને પાણીજ એપ્રોચ રોડનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. આ સાથે આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.